सर्वेभ्यः जय श्री कृष्ण। श्री सरस्वती ग्रुप ऑफ एजुकेशन वती ऑनलाइन वीडियो लेक्चर ने अंदर हूं जगदीश दवे आप सर्वे विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छु। केम छो विद्यार्थी मित्रों, बधा मजामां? मजामां जशो ने। तो मित्रों जोई आपणे आजना दिवसे संस्कृत कक्षा 12 એટલે કે ધોરણ 12। હવે મિત્રો આપણે શરૂઆત કરીએ એ પહેલા હું તમને મારો ટૂંકમાં પરિચય આપી દઉં કે મારું નામ છે જગદીશ દવે અને આજથી એટલે કે હવે આ વર્ષથી તમારું જે 12મા ધોરણનું જે સંસ્કૃત છે સાયન્સનું એ હું લેવાનો છું। બીજું કે મિત્રો એક ખાસ તમને હું વારે વારે કહેતો રહીશ, દરેક વિડીયોમાં પણ કહીશ અને કદાચ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ ઓનલાઈન ને ઓફલાઈન ભણીએ તો આમાં વધારે મજા આવે, એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરશું કે જલ્દીથી આપણે ઓફલાઈન ની અંદર આવી જઈએ અને સામે સામે ભણીએ, બરાબર છે? ક્લાસરૂમ ની અંદર બેસીને ભણીએ, તો જ્યારે ક્લાસરૂમ ની અંદર બેસીને ભણશું ઓફલાઈન ભણશું અને અત્યારે ઓનલાઈન ભણશું, મારી એક સૂચના તમને વારંવાર હશે અને તમે ખાસ એને યાદ રાખજો કે આપણા જે 12મા ધોરણની જે સંસ્કૃતની ટેક્સ્ટ બુક છે એની અંદર જે સિલેબસ આપેલો છે કે જે ચેપ્ટર આપેલો છે કે ભાઈ 10 કાવ્ય છે, 10 પાઠ છે, પ્લસ ઈ સિવાયના પાછળના સંસ્કૃત સાહિત્યનો પરિચય છે, એનો ઇતિહાસ છે, કવિઓનો પરિચય છે, ન્યાય છે, વ્યાકરણ છે, આવા ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર આપણી જે ટેક્સ્ટ બુક છે એ અલગ અલગ રીતે ઘણા બધા એની અંદર વિભાગો પડેલા છે, પરંતુ એ બધા જ વિભાગો ખાસ યાદ રાખજો કે એ ફક્ત ને ફક્ત આપણે ખાલી 12મા ધોરણની સાયન્સની બોર્ડની એક્ઝામ પૂરતા જ યાદ રાખવાના નથી। આ એક એવું જ્ઞાન છે મિત્રો, આ એક એવો સિલેબસ છે કે એક એવું પુસ્તક છે કે જેના દ્વારા આપણે આ ટેક્સ્ટ બુકની અંદર જેટલા પણ ચેપ્ટરો છે ને મિત્રો એ બધા જ ચેપ્ટરો ફક્ત ને ફક્ત ટેક્સ્ટ બુક પૂરતા જ મર્યાદિત નથી, આપણા જીવનની અંદર એ ક્યાંક ને ક્યાંક વણાયેલા છે, એટલે આ બધા જે ચેપ્ટરો છે ને એ પરીક્ષા માટે તો ભણવાના જ છે પણ હારે હારે આપણે એને એ રીતે યાદ રાખવાના છે કે આખી લાઈફની અંદર આપણને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ તો ઉપયોગ આવવાના છે 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 જ। ઘણા એવા ચેપ્ટરો છે કે જે આપણે ગમે ને ક્યાંક ટચ થઈ ગયા છે, આપણી લાઈફની અંદર કંઈક આપણા અનુભવ થઈ ગયા છે, ન્યા ચેપ્ટર લાગતું હોય અને ઘણા લાઈફની અંદર હજી ઘણા બધા એવા અનુભવો થવાના છે કે જેમની અંદર આ બધો સિલેબસ આપણને કામ લાગવાનો છે। તો ખાસ કહું છું કે આ ફક્ત ને ફક્ત પરીક્ષામાં તો પૂછાશે જ, તો પરીક્ષા પૂરતું જ યાદ નથી રાખવાનું, લાઈફ ટાઈમ આપણે યાદ રાખવાના છે અને પેઢી દર પેઢી આપણો જે ધર્મ છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણે એના પ્રચારક બનવાનું છે અને આપણા સંતાનો, આપણા કુટુંબ પરિવાર, આપણા વડીલો જેને પણ અમુક પ્રકારનું જે જ્ઞાન ન હોય તો આપણે એને માહિતગાર કરતા રહેશું, બરાબર છે? તો મિત્રો જોઈએ આપણે શરૂઆત કરીએ તો આપણા સંસ્કૃત 12મા ની અંદર પહેલું ચેપ્ટર છે વેદામૃતમ। હવે મિત્રો એનો સીધો અને સાદો અર્થ એવો થઈ કે વેદોનું અમૃત। હવે આપણને એમ થાય વેદોનું અમૃત એટલે શું? અમૃત વિશે તો આપણે બધા સમજ્યા જ હોય કે અમૃત કોને કહેવાય, અમૃત એક એવું પીણું છે, નમૃતમ ઇતિ અમૃતમ, જે એક એવું પીણું છે કે જેને પી લેવાથી માણસ નહીં કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પદાર્થ એનું પાન કરી લે ને તો એ પછી મૃત્યુ પામતો નથી અને મૃત્યુ આવતું નથી, અમર બની જાય છે। તો અમૃત છે તો જે અમૃત પીવાથી માણસ અમરત્વને પ્રાપ્તિ કરે છે, પરંતુ આ વેદ એવા છે કે વેદનું પીણું એવું છે કે જો આપણે પી લઈએ ને તો આપણને અંદર અભયત્વ પ્રદાન કરે, શું કરે? અભયત્વ, આપણે અભય બની જઈએ, નીડર બની જઈએ, માયકાંગલા ન બની। તો વેદનું અમૃત એવું છે કે આપણા પરિવારની અંદર, સમાજની અંદર, આપણે જે સમાજની અંદર રહીએ છીએ ને બધી જ જગ્યાએ વેદોનું જ્ઞાન આપણે ખૂબ જ જરૂરી છે, પરંતુ મિત્રો વેદો ખૂબ જ અઘરા છે, એકદમ ઝટ દઈ સમજાવ્યા છે નહીં, તો એના મંત્રો પણ અઘરા જ હોય, તો આપણે એને એ રીતે સમજશું સહેલાઈ પૂર્વક કે જેથી કરીને આપણને સમજમાં આવી જઈએ, આપણે એવો પ્રયાસ કરશું। તો વેદના મંત્રોને પહેલા ચેપ્ટરની અંદર આપણે વેદોમાં જે મંત્રો આપેલા છે વેદામૃતમ, બરાબર છે? તો એ મંત્રોને સમજવા માટે થઈને પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ વેદ શું છે। તો મિત્રો આપણે જોઈએ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા કે ભાઈ વેદ શું છે, વેદ એટલે કે
મેં પહેલા જ કીધું કે જ્યાં સુધી આપણે વેદ નહીં સમજાય ત્યાં સુધી વેદના મંત્રો તો ઠીક પરંતુ એના જે ભાષાંતરો છે એના જે અર્થ છે એના મીનિંગો છે એ શું કહેવા માંગે છે એ આપણે કાઈ પણ સમજી નહીં શકીએ તો વેદને સમજવો ખૂબ જ જરૂરી છે આખા વેદને તો આપણે બધા કોઈ સમજી ન શકીએ ને એમાં વિડિયો લેક્ચરની અંદર તો બહુ અઘરી વસ્તુ છે બરાબર છે કે ભાઈ 20 મિનિટ કે 25 મિનિટના વિડિયોની અંદર આપણે ચારે ચાર વેદોને જાણી લઈએ હજારો વર્ષો સુધી એની અંદર મથી મથી વયા ગયા તો એ વેદને સમજી નથી શક્યા પરંતુ આપણે પ્રયાસ કરીએ કે ભાઈ આપણને જેટલી જરૂરિયાત છે કમસે કમ એટલું તો સમજીએ આપણને જેટલી જરૂરિયાત છે અથવા તો આપણને જેટલી કઈ ખબર પડે એટલું તો જાણીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા તો વેદ એક શબ્દ છે વેદ શું છે તો કે એક શબ્દ છે જે રીતે આપણા બધાના નામો છે એ રીતે વેદ એક શબ્દ છે અને એનો મીનિંગ થાય છે મિત્રો વિદ્યા અને જ્ઞાન હર કોઈ નામ હોય ને એના બધાના મીનિંગ થતા હોય શબ્દના નામના મીનિંગ હોય તો વેદ છે એક શબ્દ છે અને એનો મીનિંગ છે વિદ્યા અથવા તો જ્ઞાન હવે જે વેદ શબ્દ છે મિત્રો એ વિદ નામના ધાતુમાંથી ઉત્પન્ન થયો છે તમારું નામ મારું નામ કે આ પૃથ્વી ઉપર કે અથવા નરી આંખેથી તમે જે કઈ વસ્તુ જોઈ શકો છો એ બધા જે નામો છે આ માર્કર છે આ ઘડિયાળ છે આ બોર્ડ છે આ જે કઈ નામ છે એ નામ છે ને તે નામ કેમાંથી ઉત્પન્ન થયા તો કે નામ છે ને ધાતુમાંથી ઉત્પન્ન થયા અને સંસ્કૃત ભાષા છે ને આખે આખી બે પાયા ઉપર ટકેલી છે એક નામરૂપ અને એક ધાતુરૂપ ધાતુ વગર નામ શક્ય જ નથી તો વિદ છે ધાતુ છે એમાંથી વેદ શબ્દ ઉત્પન્ન થયો વિદ ધાતુ છે એનો અર્થ શું છે જાણ જો ખાસ યાદ રાખજો વેદ શબ્દનો મીનિંગ તો વિદ્યા અથવા તો જ્ઞાન પરંતુ એ વિદ ધાતુ મૂળમાં એ વિદ ધાતુ છે તો વિદ ધાતુનું નામ શું છે તો કે ભાઈ એનું નામ છે જાણ કઈ પણ ઈચ્છા જાણવાની તો આપણા મનની અંદર પ્રશ્ન થાય ભાઈ શું જાણવું શા માટે જાણવું અને જાણવું તો કેવી રીતે જાણવું આ ત્રણ પ્રશ્નો આપણા મનની અંદર થવા જોઈએ શું જાણવું શા માટે જાણવું અને શું કામે જાણવું તો આ ત્રણ પ્રશ્નો થયા આપણા મનની અંદર તો આપણે વેદની અંદર આપણા જિંદગીના એક એવા પ્રશ્નો છે જેનું સોલ્યુશન ન હોય પરંતુ આપણે એનું સોલ્યુશન કાઢતા આપણે વેદો આવડતા જ નથી તો સોલ્યુશન કઈ રીતે કાઢશું તો આપણે શરૂઆત કરીએ કે વેદ શબ્દ છે એ વિદ ધાતુમાંથી ઉત્પન્ન થયો અને સૌથી પહેલા જે વેદ થયો એ ઋગ્વેદ પહેલો વેદ કયો તો કે ઋગ્વેદ એનું સાચું નામ છે મિત્રો ઋક્વેદ શું છે ઋક્વેદ પરંતુ અભ્રંશ થતા થતા એ થઈ ગયો ઋગ્વેદ અને કર્મ થઈ ગયો ગ હવે ઋકનો અર્થ શું થાય તો કે સત્ય ઋકનો અર્થ શું થાય સત્ય આપણને બધાને ખબર કે ભાઈ સૌથી જૂનામાં જૂનો જો કોઈ ગ્રંથ હોય તો ઋગ્વેદ છે પૃથ્વીનો સૌથી જૂનામાં જૂનો કોઈ ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે અને ઋકનો અર્થ શું થાય તો કે સત્ય જે સનાતન સત્ય છે તે જ અને સનાતન સત્ય કોણ છે તો કે ઈશ્વર જ છે ઈશ્વર સિવાય કોઈ પણ આ દુનિયાની અંદર સત્ય છે જ નહીં તમે હું ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ કોઈક સ્વાર્થ માટે થઈ કોઈક ધંધા માટે થઈ કોઈની જાન બચાવવા માટે થઈ આપણે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું ખોટું કરતા જ હોઈએ છીએ તો સત્ય કોઈ છે જ નહીં આ દુનિયાની અંદર સત્ય જો કોઈ હોય તો ઈશ્વર છે અને ઈશ્વર એ જ વેદ વેદો બધા કેવા છે તો કે અપૌરુષેયા વેદા વેદોની કોઈ રચના નથી કરેલી વેદોની કોઈ રચના કરેલી છે નહીં એ અપૌરુષેયા છે કે ભાઈ ઋષિ મુનિઓ છે એ જંગલની અંદર ગયા હજારો વર્ષો સુધી તપ કર્યા પછી કોઈ એવી એક શક્તિ હતી ઈશ્વરીય શક્તિ એના મગજની અંદર આવી એને પ્રેરણા થઈ અને જે કઈ દેખાયું અમને એને લખ્યું એટલે ઋષિઓ દ્વારા લખાયેલા છે પરંતુ એના રચયિતા કહી શકાય નહીં જે રીતે કે ગુરુત્વાકર્ષણ બળ છે તો આપણે એમ કહીએ કે ભાઈ એના રચયિતા કોણ તો આપણા મનની અંદર સીધે સીધે ન્યૂટન એવો શબ્દ આવે ગુરુત્વાકર્ષણ બળ છે એના રચયિતા કઈ તો ન્યૂટન ખરેખર ની અંદર મિત્રો ગુરુત્વાકર્ષણ બળના રચયિતા ન્યૂટન નથી ગુરુત્વાકર્ષણ બળ ન્યૂટન નહોતા ત્યારે ગુરુત્વાકર્ષણ બળ નહોતું પૃથ્વી ઉપર હતું જ ને ન્યૂટનના જન્મ પહેલા ગુરુત્વાકર્ષણ બળ હતું જ પરંતુ એમણે આપણે શોધ કરી અને બતાવ્યું કે ભાઈ ખરેખર એમણે સાયન્સનો પ્રયોગ કર્યો અને કીધું કે ભાઈ આ એક ગુરુત્વાકર્ષણ બળ આપણા પૃથ્વીની અંદર રહેલું છે ત્યારથી આપણે બધાને જ્ઞાન થયું એટલે એના શોધકર્તા તરીકે આપણે ન્યૂટનનું નામ 100% લઈ શકીએ અને આવે છે પરંતુ જો એમ કહીએ કે એના રચયિતા છે તો એ વસ્તુ શક્ય બને
નહીં કારણ કે ન્યૂટન પહેલા ગુરુત્વાકર્ષણ બળ તો પૃથ્વી પર હતું જ બરાબર ને એવી જ રીતે આ ઋગ્વેદ છે ઓર સોરી આ વેદો છે એ કેવા છે અપૌરુષેય વેદાહ કે ઋષિઓ દ્વારા રચાયેલા છે ઋષિઓ દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું વેદો પરંતુ ઋષિઓએ લઈ જા નથી તો એ ઋષિઓને શું કહેવાય એક માર્ક્સ ની અંદર પૂછાય એવું એમસીક્યુ તો જે છે ને ઋષિઓ એને શું કહેવાય મિત્રો તો ખાસ યાદ રાખજો એને કહેવાય મંત્ર દ્રષ્ટા શું કહેવાય મંત્ર દ્રષ્ટા આ એક માર્ક્સ ની અંદર એમસીક્યુ માં પૂછાઈ શકે કે ભાઈ વેદો ની રચના કરનારા છે ઋષિઓને શું કહેવાય તો કે મંત્ર દ્રષ્ટા કહેવાય એને જે દ્રષ્ટિમાં દેખામ હજારો વર્ષ સુધી તપ કર્યું જે દેખામ એમાંથી જે કઈ એને લખ્યું એટલે દ્રષ્ટા છે દેખાડનાર છે આપણને બધાને વેદોના મંત્રોનું ભાન કરાવનાર છે જ્ઞાન કરાવનાર છે એટલા માટે એ મંત્ર દ્રષ્ટા એને કહી શકાય ઋષિઓને શું કહી શકાય વેદોની રચના કરી એને તો કે મંત્ર દ્રષ્ટા કહી શકાય બરાબર તો જોઈએ આપણને બધાને ખબર છે કે ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ પરંતુ મિત્રો સૌથી પહેલા એક જ વેદ હતો જેનું નામ હતું ઋગ્વેદ શું હતું ઋગ્વેદ તો આપણે એક એક વેદને સમજીએ ઋગ્વેદ એટલે કે શું તો કે ઋગ એટલે કે સત્ય જે સનાતન સત્ય છે કે હવે જે મિત્રો ઋગ્વેદ છે ને એની અંદર ત્રણ વિભાગ છે મંડળ સુક્ત અને મંત્ર શું છે મંડળ સુક્ત અને મંત્ર તો ઋગ્વેદ ની અંદર 10 મંડળ છે ઋગ્વેદ ની અંદર 10 મંડળ જે રીતે આપણી ટેક્સ્ટ બુક છે તો ટેક્સ્ટ બુક ની અંદર તો કે ભાઈ 20 ચેપ્ટરો છે ટેક્સ્ટ બુક ની અંદર 20 ચેપ્ટરો છે એની અંદર 10 મંડળ છે પછી તો કે એની અંદર 191 સુક્ત છે 191 સુક્ત કે ભાઈ 20 ચેપ્ટર છે તો જે પહેલું ચેપ્ટર છે એની અંદર 5 શ્લોક છે બીજા ચેપ્ટર ની અંદર 6 શ્લોક છે ત્રીજા ચેપ્ટર ની અંદર એમ ટોટલ 191 સૂત્ર છે અને ઓલ ઓવર 10000 થી વધારે મંત્રો છે એની અંદર શું છે ઋગ્વેદ ની અંદર આઈ થિંક 10152 મંત્ર છે એટલે આપણે 10000 થી પણ વધારે મંત્રો છે ઋગ્વેદ ની અંદર 10 મંડળ ફિક્સ છે 191 થી વધારે સૂક્તો છે અને 10000 થી વધારે મંત્રો છે હવે ઋગ્વેદ ના બે ભાગ પડ્યા મિત્રો એક પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ જે રીતે આપણે ટેક્સ્ટ બુક હોય એમાં 20 ચેપ્ટર હોય તો 1 થી 10 ચેપ્ટર છે પૂર્વાર્ધ કહી શકાય અને 11 થી 20 ચેપ્ટર છે એને ઉત્તરાર્ધ કહી શકાય તો એટલે ઋગ્વેદ ના બે ભાગ પડ્યા પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ તો પૂર્વાર્ધમાં શું છે મિત્રો તો કે પૂર્વાર્ધમાં દેવ સ્તુતિ છે ઋગ્વેદનો જે પહેલા નો ભાગ છે પૂર્વાર્ધમાં શું છે તો કે દેવ સ્તુતિ ભાઈ દેવ સ્તુતિ દેવોની સ્તુતિ કેવા દેવ છે તો કે ઇન્દ્ર અગ્નિ વરુણ સોમ યમ વાયુ આ બધા દેવો છે આ દેવોની સ્તુતિ છે કે ઇન્દ્ર દેવને પ્રસન્ન કરવા હોય તો ઇન્દ્ર દેવનો મંત્ર એની સ્તુતિ એનો આખે આખું સૂક્ત યમ રાજાને પ્રસન્ન કરવા હોય તો યમ રાજાનો આખે આખું સૂક્ત એવી રીતે પૂર્વ ભાગમાં છે ઉત્તરાર્ધમાં શું છે તો ઉત્તરાર્ધમાં છે સામાજિક પ્રણાલી સમાજની અંદર કઈ રીતે રહેવું જોઈએ જો જ્યારે ઋગ્વેદ કાલીન સમાજ હતો ને ત્યારે સમાજ કેવો હતો અત્યારે આપણે બધા એકબીજાને કઈક ને કઈક કોઈ ને કોઈ જગ્યાએ સારું કરવા જાય તો ખરાબ થઈ જાય કે કોકને આપણે સારું કરીએ કોઈને ગમે નહીં પણ પહેલાનો સમાજ કેવો હતો તો કે નિયમ અનુસાર આપણે સ્કૂલે આવીએ તો સ્કૂલનો જે ડ્રેસ હોય ફરજિયાત કેમ પહેરીએ છીએ ડિસિપ્લિનમાં રહેવું જ પડે હે ઘરે આ ન ચાલે ઘરે ચાલે સ્કૂલે ન ચાલે તો એવી જ રીતે જે સામાજિક પ્રણાલી હતી ને તો પહેલાના સમયની અંદર આખે આખું એકદમ વ્યવસ્થિત હતું આયોજનબદ્ધ હતું કઈ રીતે તો સામાજિક પ્રણાલી કેવી હતી મનુષ્યો રહેતા કઈ રીતે તો કે એમાં સૌથી પહેલા તો ચાર વર્ણો હતા મુખ્ય વર્ણ કેટલા હતા ચાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણો હતા બ્રાહ્મણ છે એ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા ક્ષત્રિય છે એ ખંભામાંથી ભગવાનના અહીંથી ઉત્પન્ન થયા બરાબર છે પછી વૈશ્ય છે એ ભગવાનના કમરમાંથી ઉત્પન્ન થયા અને શુદ્ર છે એ ભગવાનના પગમાંથી ઉત્પન્ન થયા ત્યાર પછી ચાર આશ્રમ હતા કેટલા આશ્રમ હતા તો કે ચાર આશ્રમ હતા એની વાત કરવામાં આવી કઈ કઈ આશ્રમ તો કે સૌથી પહેલો આશ્રમ 1 થી 25 વર્ષ એ બ્રહ્મચર્યાશ્રમ કહેવાય એટલે કે બ્રહ્મચર્યાશ્રમ ની અંદર શું કરવાનું તો કે ફક્ત ને ફક્ત જ્ઞાન મેળવવાનું ભણવાનું જ બીજું કોઈ પણ કાર્ય કરવાનું નહીં ઋષિકુળમાં જવાનું અને જ્ઞાન મેળવવાનું જ્ઞાનની પ્રાપ્તિ જ્યાંથી જે પણ મળે એ જ્ઞાન ગોતવાનું છે પછી તો કે ગૃહસ્થાશ્રમ પછી 26 થી 50 વર્ષ ગૃહસ્થાશ્રમ એટલે કે પછી લગ્ન કરવાના અને પછી ગૃહસ્થ જીવન સંભાળવાનું આખે આખું કમાવાનું જે કઈ કરવાનું હોય ત્યાંથી 26 થી 50 વર્ષ સુધી પછી 51 થી 75 નો જે સમયગાળો એને શું કહેવાય તો કે વાનપ્રસ્થાશ્રમ એટલે કે શું કરવાનું તો કે સામાજિક સેવા કરવાની
26 થી 50 ની અંદર કમાયા લાવો પછી બધું છોકરાઓને સોપી દેવાનું અત્યારે ઘણા બધા છે છોકરાઓને સોપતા નથી ચાવ ઇન્કમ બે નાખી કે ખીચામાં નાખી ને પડતા ઘરના તિજોરી એવું નહીં કરવાનું 55 વર્ષ થઈ ગયા 51 52 બરાબર 1 આવી ગયું વન માં પ્રવેશ થયો એટલે બધું સોપી દેવાનું અને સામાજિક સેવા કરવાની કારણ કે આ સમાજમાં આપણે આવ્યા છીએ તો સમાજનું પણ આપણા ઉપર ઋણ છે એ સમાજની આપણે સેવા કરવાની અને ત્યાર પછી 76 થી 100 વર્ષ તો કેને કહેવાય સન્યાસ આશ્રમ એટલે શું કરવાનું તો કે સમાજની સેવા કરી પછી આપણા માટે થઈને કંઈક કરવાનું ભગવાનની ભક્તિ કરવાની પૂજા હોમ હવન જપ આ બધું કરવાનું આત્મા કલ્યાણ માટે જે કંઈ વસ્તુ કરવાની સન્યાસ આશ્રમમાં તો આ ચાર આશ્રમો હતા અને ચાર પુરુષાર્થ હતા દરેક વ્યક્તિ આ ચાર પુરુષાર્થ કરતા શું કરતા તો કે ધર્મ કાર્ય કરતા હોમ હવન યજ્ઞ વગેરે દરરોજ થતા વૈષ્ણવ યજ્ઞ વગેરે આપણા જે તમારા દાદા દાદી કોઈને પૂછજો કે પહેલાના સમયની અંદર ગામડાની અંદર અગ્નિ છે કોઈ દિવસ ઠરવા ન દેતા એને જમાડીને જમતા હે મહેમાનોને ઓલી રોટલી બનાવતા નાની ની ચાંદલીઓ લોટ માંગવા આવતા તેને દેતા બાવા સાધુને દાન કરતા દરરોજ તો ધર્મ અર્થ ઉપાજન હે ખાલી ધર્મ જ કર્યા ને તરફ પૈસા પણ કમાવાના છે ત્યાર પછી કામ પછી પૈસા કમાવાના હોય તો એના માટેથી સુખ સુવિધાઓ પણ ભોગવવાની અને ત્યાર પછી મોક્ષ પછી મોક્ષની પ્રાપ્તિ માટે થઈ અને આપણે એ તરફ જવાનું એટલે આ ઋગ્વેદ કાલીન સમાજ હતો આખે આખો એની અંદર ચાર વર્ણ ચાર આશ્રમ ચાર પુરુષાર્થ એક જ વેદ હતો પછી વેદ વ્યાસ નામના ઋષિ થઈ ગયા એમણે ઋગ્વેદ અઘરો હતો ખૂબ જ એટલે એમાંથી બે વેદ ઉત્પન્ન કર્યા એકનું નામ છે યજુર્વેદ અને બીજાનું નામ છે સામવેદ હવે યજુર્વેદ છે મિત્રો એની અંદર 40 અધ્યાય છે 1975 મંત્રો છે યજુર્વેદની અંદર પણ બે વિભાગ છે શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ તો શુક્લ યજુર્વેદની અંદર શું છે તો કે જ્ઞાન છે કોનું જ્ઞાન છે તો કે જીવ જગત અને જગદીશ આ ત્રણે ત્રણ વસ્તુ આવી ગઈ જીવ એટલે કે આપણા અંદર શરીરની અંદર સાયન્સ એટલું બધું આગળ વધ્યું પરંતુ હજી જીવ કેવો છે એ બને ગોતી નથી પછી જગત આ જગત નામ એટલે કે આપણે આખે આખું જોઈ લઈએ તો કઈ શક્ય નથી મનુષ્ય ક્યારેય આખા જગતને આપણા આખા ભારત દેશને પૂરેપૂરો પરિભ્રમણ નથી કરી શકતા અને જગદીશ તો ઈશ્વર ઈશ્વર સુધી તો વાસ્તુ આખી અલગ જ છે તો આ ત્રણેયનું જ્ઞાન એમાં છે અને ઉત્તરાર્ધની અંદર શું છે તો કે કૃષ્ણ યજુર્વેદ એનું નામ છે ઉત્તરાર્ધમાં શું છે તો કે કર્મકાંડ ધાર્મિક કાર્ય હોમ હવન આપણે પૂજા પાઠ હોમ હવન કરીએ એના જે કઈ મંત્રો છે ને એ ઉત્તરાર્ધ ભાગની અંદર આપેલા છે ત્યાર પછી ત્રીજા નંબરનો જે વેદ છે એનું નામ છે મિત્રો સામવેદ હવે સામવેદ છે ને એની અંદર એક વિદ્યા છુપાયેલી છે એ વિદ્યાનું નામ છે ગાંધર્વ વિદ્યા અને એ વિદ્યાની અંદર એક શાસ્ત્ર છુપાયેલું છે એનું નામ છે સંગીત શાસ્ત્ર અને સંગીત શાસ્ત્રની અંદર તમે બધા જાણો છો કે સાત સૂરો છે સા રે ગા મા પ ધ નિ સા અને સંગીત જે સામવેદ છે ને એને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે શું કહેવાય એને સંગીતની ગંગોત્રી કહેવાય કે સંગીત જે સાત સૂરો છે એ આખે આખું વર્ણન સામવેદ એની અંદર એક વિદ્યાનું નામ ગાંધર્વ વિદ્યા એની અંદર એક શાસ્ત્ર એનું નામ સંગીત શાસ્ત્ર અને સાત સૂરો પછી તમે તબલા વગાડો હાર્મોનિયમ વગાડો ઓર્ગન વગાડો વાંસરી વગાડો બધાની અંદર સાત જ સૂર છે બરાબર છે તો એ બધું એનું પૂરેપૂરું જ્ઞાન કેમાં છે તો સામવેદની અંદર છે પછી કેટલા વેદ થયા તો કે એક વેદ હતો એમાંથી વેદ વ્યાસ બે વેદો રચ્યા સેલા કરવા માટે થઈ એટલે ત્રણ વેદો થયા ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ જે આ ત્રણ વેદ છે ને મિત્રો એ પ્રસિદ્ધ થયા એને કહેવામાં આવ્યું વેદ ત્રયી એને શું કહેવામાં આવ્યું તો કે વેદ ત્રયી આ ત્રણ વેદો થી ઉત્પન્ન થયા આ વેદ ત્રયી બન્યા ત્રણ જ વેદો હતા પછી હજારો વર્ષો થઈ ગયા અને પછી એક અથર્વા અને અંગિરા નામના ઋષિ થયા મિત્રો એમણે જંગલની અંદર જઈ અને તપશ્ચર્યા કરી અને ભગવાને એની અંદર પ્રકાશ પીવો અને પ્રકાશની કુંજમાંથી એને મંત્રો દેખાવા લાગ્યા મંત્ર દ્રષ્ટા બન્યા અને એમણે એક સરસ મજાના વેદની રચના કરી નાખી અને જેનું નામ આવ્યું અથર્વવેદ પેલા કેટલા વેદ હતા એક હતો એકમાંથી બે થયા એટલે કેવાના વેદ ત્રય અને પછી એવો ચોથો વેદ હજારો વર્ષો પછી એનું નામ પાડવામાં આવ્યું અથર્વવેદ એના રચયિતા કોણ છે તો અથર્વા અને અંગિરા ઋષિ બરાબર છે એના મંત્ર દ્રષ્ટા અથર્વા અને અંગિરા ઋષિ તો અથર્વવેદ ની અંદર શું છે તો અથર્વવેદ ની અંદર પહેલું તો કે વાસ્તુ શાસ્ત્ર આપણે જમીન મકાન જે કઈ હોય ને આપણે અત્યારે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બિલ્ડિંગ બનાવીએ એ વાસ્તુ શાસ્ત્ર બીજું તો કે જ્યોતિષ જન્માક્ષર જન્મ કુંડળી સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ યુરેનસ પ્લુટો આપણે જે સાયન્સ બ્રહ્માંડ બરાબર છે આવા કરોડો બ્રહ્માંડો છે એક બ્રહ્માંડ નહીં પરંતુ કરોડો બ્રહ્માંડો છે તો જ્યોતિષ શાસ્ત્ર ને ખગોળ શાસ્ત્ર ની વાત કરવામાં આવી ત્યાર પછી તો શિલ્પકલા અત્યારે છે એવું નથી
પહેલા ના સમય માં પણ હતા અને એ શિલ્પકલા અને સ્થાપત્ય આપણે જે ભારત ની અંદર ઘણા બધા છે સમાજ ની અંદર તમે ભણી ગયા છો કે એવા અત્યારે પણ જો બનાવવા જાય ને આપણે સૂર્ય મંદિર છે તો સૂર્ય મંદિર ની અંદર ક્યાંય પણ તમે જોવો તો જગ્યા નથી છતાંય સૂર્ય નું પહેલું કિરણ છે ને મંદિર ની વચ્ચોવચ પડે તો આવા શિલ્પકલા ના નમૂનો એ પણ આની અંદર અથર્વવેદ ની અંદર છે ત્યાર પછી ઔષધીય જ્ઞાન આપણે ભણી ગયા છીએ તો ભણવાનું આવશે ચરક સંહિતા સુશ્રુત સંહિતા અત્યારે જે મેડિકલ લાઈન છે માણસ છે કોરોના છે તો વેક્સિન બની તો પહેલાના સમયની અંદર હું કઈ એવા રોગો કઈ નહીં ત્યારે કઈ સુવિધાઓ નહોતી તો કે આના કરતા પણ સારી સુવિધાઓ હતી એ ઔષધીય જ્ઞાન હે લક્ષ્મણજી મૂર્છા પામે તો એને સંજીવની હનુમાનજી લઈ આવે છે આવા તો હજારો દાખલાઓ છે તો એ ઔષધીય જ્ઞાન પણ અથર્વવેદની અંદર છે અને છેલ્લે એમાં શું છે તો કે મંત્ર તંત્ર એટલે કે જાદુ વિદ્યા શું છે જાદુ વિદ્યા હે આપણે કહીએ કે ભાઈ જાદુ મંત્ર કરે ચકલી બનાવી દઈએ મોર બનાવી દઈએ પોપટ બનાવી દઈએ ને માણસ એમ કહે કે આને મેલું છે ને આને ઓળવું છે ઓળવું આ બધું મંત્ર તંત્ર એ પણ અથર્વવેદ ની અંદર જ આપેલું છે તો મિત્રો આપણે જોયું કે પેલા એક જ વેદ હતો ઋગ્વેદ પછી વેદ વ્યાસ એની બે રચના કરી વેદમાંથી યજુર્વેદ અને સામવેદ અને પછી અથર્વવેદ અને મુનિ ઋષિ થયા એમણે ચોથા વેદ ની મંત્ર દ્રષ્ટા બન્યા અથર્વવેદ બન્યો તો કે ઋગ્વેદ ની અંદર શું છે તો કે ઋગ્વેદ ની અંદર પૂર્વાર્ધ ની અંદર દેવોની સ્તુતિ છે ઉત્તરાર્ધ ની અંદર પછી સામ ઋગ્વેદ કાલી સમાજ ની આખી પ્રણાલી છે ત્યાર પછી યજુર્વેદ ની અંદર તો કે યજુર્વેદ ની અંદર શુક્લ અને કૃષ્ણ બે વેદો છે પૂર્વાર્ધમાં જીવ જગત અને જગદીશ નું વર્ણન છે બીજા પાઠ ની અંદર કર્મકાંડ અને ધાર્મિક કાર્ય નું વર્ણન છે ત્યાર પછી સામવેદ આવ્યો એને ગાંધર્વ વિદ્યા એની અંદર સંગીત શાસ્ત્ર એની અંદર સાત સુરો અને એને સંગીત ની ગંગોત્રી કહેવામાં આવે છે એક માંથી ત્રણ વેદો બન્યા એટલે એનું નામ થયું વેદત્રયી શું નામ બન્યું વેદત ત્રય અને ત્યાર પછી અથર્વવેદ અંગિરા ઋષિ થયા અને એમણે અથર્વવેદ ની રચના કરી અને એમાંથી વાસ્તુ શાસ્ત્ર નું જ્ઞાન ઉત્પન્ન થયું જ્યોતિષ નું ઉત્પન્ન થયું શિલ્પકલા ઉત્પન્ન થયું ઔષધીય જ્ઞાન ઉત્પન્ન થયું અને મંત્ર તંત્ર અને જાદુ વિદ્યા પણ ઉત્પન્ન થઈ તો મિત્રો આપણે આ ટૂંક ની અંદર વૈદિક પરિચય જોયો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે શરૂઆત કરશું આપણું જે ચેપ્ટર છે એની શરૂઆત કરશું ચાલો સર્વેભ્ય જય શ્રી કૃષ્ણ જયતુ સંસ્કૃતમ